આણંદા બોરસદમાં તંત્રના પાપે ગરીબ વિદ્યાર્થીનીઓ માટેની સાયકલ ધૂળ ખાઈ રહી છે. જી હા, છેલ્લા 8 વર્ષથી બોરસદની વગવાલા પ્રાથમિક શાળાના ઉરડામાં સાયકલ ધૂળ ખાય છે. ધોરણ 9માં પ્રવેશથી ગરીબ વિદ્યાર્થીઓને આ મફતમાં સાયકલનું વિતરણ થાય છે, પરંતુ અહીં તંત્રના પાપે 452 વિદ્યાર્થીનીઓ માટેની સાયકલ ભંગાર બની ગઈ છે. સરકારે પ્રવેશોત્સવ 2015 હેઠળ બોરસદ તાલુકામાં અનુસૂચિત જાતિ અને આર્થિક રીતે પછાત વિદ્યાર્થીઓ માટે 452 જેટલી સાયકલ ફાળવી, પરંતુ તંત્રએ આ સાયકલનું વિતરણ ન કરતા જ 8 વર્ષથી ઓરડામાં ધૂળ ખાઈ રહી છે. કચરાનો ઢગલો હોય તેવી રીતે ઓરડાની અંદર આ ગરીબ વિદ્યાર્થીઓ માટેની સાયકલ પડી છે. લાખોના ખર્ચ બાદ પણ અધિકારીઓની બેદરકારીને લીધે સાયકલ ભંગાર બની ગઈ છે. એટલું જ નહીં પણ અનેક સાયકલ સહિત તેના સ્પેરપાર્ટના ઓરડામાંથી ચોરી પણ થઈ છે. તેમ છતાં હજુ તંત્ર ઊંઘી રહ્યું છે. એક તરફ વાહનોમાં હેરાન થઈને વિદ્યાર્થીનીઓ સ્કૂલે જવા મજબૂર છે, બીજી તરફ સરકારે ફાળવ્યા બાદ પણ તંત્રના પાપે વિદ્યાર્થીનીઓ સાયકલથી વંચિત છે. વગવાલા પ્રાથમિક શાળામાં 8 વર્ષથી આ 207 સાયકલો ભંગાર થઈ ગઈ છે. હવે આ સાયકલ ઉપયોગમાં લઈ શકાય તેવી સ્થિતિ પણ નથી. ત્યારે સવાલ એ થાય છે કે કોના પાપે લાખોના ખર્ચ બાદ સાયકલ ભંગાર બની ગઈ? ઝી 24 કલાક સવાલ પૂછી રહ્યું છે. વિદ્યાર્થીનીઓને સાયકલથી વંચિત રાખવામાં કોને રસ છે? આ એક મોટો સવાલ છે. કોના પાપે 8 વર્ષથી આ જે સાયકલો જે છે એ ધૂળ ખાઈ રહી છે? કોના પાપે લાખોના ખર્ચ બાદ પણ સાયકલો ભંગાર બની ગઈ છે? કેમ વિદ્યાર્થીનીઓને સાયકલથી વંચિત રખાય છે? સાયકલને ભંગાર બનાવનાર બેદરકારો સામે કાર્યવાહી ક્યારે થશે? આ એક મોટો સવાલ થઈ રહ્યો છે. 207 સાયકલ હવે ભંગાર થઈ ગઈ છે. આ સાહેબ, છેલ્લા 8 વર્ષથી સાયકલો પડી રહી છે, વિતરણ કરવામાં આવતી નથી, ભંગારમાં ફેરવાઈ ગઈ છે. આ છોકરીઓ સાયકલો છે એ 450 સાયકલો છે પણ ભંગારમાં ફેરવાઈ ગઈ છે. શું કહેશો, શું માંગણી કરશો? આપે તો સારું, તો છોકરીને જવા આમાં હાલાકી ના પડે. વર્ષ 2014-15માં સરસ્વતી સાધના યોજના હેઠળ સાયકલો ફાળવવામાં આવેલ, જે પૈકી બિન વિતરિત સાયકલો જે તાલુકા કક્ષાએ હાલમાં પડેલ છે, જેનો નિકાલ કરવા અંગેની કાર્યવાહી કરવાની સૂચના હેડ ઓફિસ તરફથી આપવામાં આવેલ છે, તો જેનો ટૂંક સમયમાં નિકાલ અંગેની પ્રક્રિયા હાથ ધરી અને નિકાલ કરવામાં આવશે. આણંદ જિલ્લાના બોરસદના વગવાલા પ્રાથમિક શાળામાં સાયકલ કૌભાંડ બહાર આવેલું છે. છેલ્લા 8 વર્ષથી અહીંયા સાયકલો વિતરણ કર્યા વિના પડી છે. ગુજરાત સરકારની સરસ્વતી સાધના યોજના હેઠળ સાયકલો વિતરણ કરવા માટે અહીંયા લાવવામાં આવી હતી, પરંતુ 452 જેટલી સાયકલો છેલ્લા 8 વર્ષથી વિતરણ કર્યા વિના પડી છે. એક તરફ કન્યાઓને સાયકલ મળતી નથી, ત્યારે બીજી તરફ અહીંયા સાયકલો જે છે એ કાટ ખવાઈ રહી છે. હું બતાવવા માંગીશ કે આ રૂમમાં છેલ્લા 8 વર્ષથી આ સાયકલો પડી રહી છે, આ સાયકલો કાટ ખવાઈ રહી છે. અત્યારે જર્જરિત અને બિલકુલ ખરાબ સ્થિતિમાં જોવા મળી રહી છે. છેલ્લા 8 વર્ષથી આ સાયકલો વિતરણ કર્યા વિનાની પડી છે. અહીંયા એક રીતે જોવામાં આવે તો આ એક સાયકલ કૌભાંડ છે, જે શાળા પ્રવેશોત્સવ 2015માં વિતરણ કરવા માટે લાવવામાં આવી હતી, પરંતુ કોઈને કોઈ કારણોસર આ સાયકલો આજ દિન સુધી વિતરણ કરવામાં આવી નથી. શિક્ષણ વિભાગ અને સમાજ કલ્યાણ વિભાગ બંને આ સાયકલો પોતાની નહીં હોવાનું અત્યાર સુધી જણાવી રહ્યા હતા, પરંતુ મહત્વની વાત એ છે કે 452 જેટલી જે સાયકલો લાવવામાં આવી છે ત્યાં સુધી વિતરણ કર્યા વિનાની છે. અહીંયા વગવાલા પ્રાથમિક શાળાના 2 રૂમ છે, તે 2 રૂમની અંદર આ સાયકલો અહીંયા ભરવામાં આવી છે. અહીંયા આ સાયકલો કાઢ ખવાઈ રહી છે. 8 વર્ષ સુધી આ સાયકલોનું વિતરણ નહીં થતાં શિક્ષણ વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે. ત્યારે જોવું રહ્યું કે શિક્ષણ વિભાગ આ સાયકલો ક્યારે બહાર કાઢે છે, અને જે કન્યાઓને આ સાયકલો આજ દિન સુધી મળી નથી તે કન્યાઓને આ સાયકલોનું વિતરણ ક્યારે કરે છે તે જોવું રહ્યું. બુરહાન પઠાણ, જી 24 કલાક, બોરસદ. તો તંત્રના પાપે ગરીબ વિદ્યાર્થીઓ સાયકલથી વંચિત છે. આપ જોઈ રહ્યા છો છેલ્લા 8 વર્ષથી આ સાયકલનું વિતરણ નથી કરાયું. આણંદના બોરસદમાં તંત્રની આ ઘોર બેદરકારી સામે આવી છે. 8 વર્ષથી બોરસદની વગવાલા પ્રાથમિક શાળાની આ ઘટના તંત્રના પાપે ગરીબ વિદ્યાર્થીઓ માટેની આ સાયકલ ભંગાર બની ગઈ છે. આપ જોઈ રહ્યા છો 2015માં ફાળવેલી સાયકલોનું તંત્રએ વિતરણ જ ના કર્યું અને આ ચાલી રહ્યું છે 2000
23 તો 8 વર્ષનો સમય થઈ ગયો. ઝી ચોઈસ કલાક સવાલ પૂછી રહ્યું છે કે કોના પાપે લાખોના ખર્ચ બાદ આ સાયકલ ભંગાર બની ગઈ છે? વિદ્યાર્થીનીઓને સાયકલથી વંચિત રાખવામાં કોને રસ છે? કોનું પાપ કે 8 વર્ષથી સાયકલો ઓરડામાં ધૂળ ખાય છે? સાયકલને ભંગાર બનાવનાર બેદરકારો સામે શું કાર્યવાહી થશે? વર્ષ 2014-15 સરસ્વતી સાધના યોજના હેઠળ સાયકલો ફાળવવામાં આવેલ, જે પૈકી બિન વિતરિત સાયકલો જે તાલુકા કક્ષાએ હાલમાં પડેલ છે, જેનો નિકાલ કરવા અંગેની કાર્યવાહી કરવાની સૂચના હેડ ઓફિસ તરફથી આપવામાં આવેલ છે, તો જેનો ટૂંક સમયમાં નિકાલ અંગેની પ્રક્રિયા હાથ ધરી અને નિકાલ કરવામાં આવશે. ટૂંક સમયની વાત જિલ્લા શિક્ષણ અધિકારી કહી રહ્યા છે. આણંદના બોરસદમાં 8 વર્ષથી બોરસદની વગવાલા પ્રાથમિક શાળામાં સાયકલો ધૂળ ખાય છે. જિલ્લા શિક્ષણ અધિકારી કહી રહ્યા છે કે ટૂંક સમયમાં કાર્યવાહી કરવામાં આવશે. તંત્રનો પાપે આખરે 2015 ફાળવેલી સાયકલોનું તંત્રએ વિતરણ નથી કર્યું. લાખોનો ખર્ચ થાય છે અને આપ જોઈ રહ્યા છો, પછી ભંગારની હાલતમાં આ સાયકલો પડી ગઈ છે. 207 સાયકલ કહેવાઈ રહી છે કે આ ધૂળ ખાઈ ગઈ છે, કાટ ખાઈ ગઈ છે, હવે વપરાશમાં આવે એવી પરિસ્થિતિ નથી. તો આ તો એક શાળાની વાત છે, આવી તો અનેક ઘટનાક્રમો વારંવાર સામે આવતા હોય છે. 8 વર્ષથી વગવાળા પ્રાથમિક સાયકલમાં શાળામાં સાયકલો ધૂળ ખાઈ રહી છે, આ ગોર બેદરકારી હાલમાં સામે આવી છે. આણંદના બોરસદમાં તંત્રની આ ગોર બેદરકારીનો પર્દાફાશ થયો છે. 207 સાયકલો ધૂળ ખાઈ રહી છે, ખતમ થઈ ગઈ છે, આ સાયકલ ઉપયોગમાં લઈ શકાય એવી છે નહીં. અનેક સવાલો ઝી ચોઈસ કલાક પૂછી રહ્યું છે. વગવાળા પ્રાથમિક શાળામાં 8 વર્ષથી 207 સાયકલ ભંગાર બની ચૂકી છે, હવે આ સાયકલ ઉપયોગમાં લઈ શકાય તેવી સ્થિતિ નથી. સવાલ એ છે કે કોના પાપે લાખોના ખર્ચ બાદ સાયકલ ભંગાર બની ગઈ છે? વિદ્યાર્થીનીઓને સાયકલથી વંચિત રાખવામાં કોને રસ છે? કોના પાપે 8 વર્ષથી સાયકલો ઓરડામાં ધૂળ ખાય છે? કોના પાપે લાખોના ખર્ચ બાદ પણ સાયકલો ભંગાર બની ગઈ છે? કેમ વિદ્યાર્થીનીઓને સાયકલથી વંચિત રખાય છે? અને સાયકલને ભંગાર બનાવનાર બેદરકારો સામે ક્યારે કાર્યવાહી થશે? આ એક મોટો સવાલ છે. જિલ્લા શિક્ષણ અધિકારી કહી રહ્યા છે કે તપાસ થશે અને કોઈ પણને છોડાશે નહીં, આ પ્રકારની વાત કહી રહ્યા છે. પણ હકીકત એ છે કે છેલ્લા 8 વર્ષથી જ અહીંયા સાયકલનું વિતરણ નથી થયું. વગવાળા પ્રાથમિક શાળામાં 8 વર્ષથી 207 સાયકલો ભંગાર બની ચૂકી છે, હવે આ સાયકલ ઉપયોગમાં લઈ શકાય એવી સ્થિતિ નથી. આપ જોઈ રહ્યા છો પરિસ્થિતિ શું થઈ રહી છે, ખતમ થઈ ગઈ છે, આઉટ ઓફ ડેટ થઈ ગઈ છે, સાયકલો વપરાય એવી છે જ નહીં. અને આ પરિસ્થિતિની વચ્ચે આપ જોઈ રહ્યા છો કેવી રીતે તંત્રની અહીંયા ગોર બેદરકારી સામે આવી છે. 3-9 પ્રવેશથી ગરીબ વિદ્યાર્થીનીઓને મફતમાં સાયકલનું વિતરણ થાય છે, પરંતુ અહીં તંત્રને પામે 452 વિદ્યાર્થીનીઓ માટેની આ સાયકલ ભંગાર બની જાય છે. સરકારે પ્રવેશોત્સવ 2015 હેઠળ બોરસદ તાલુકામાં અનુસૂચિત જાતિ આર્થિક રીતે પછાત વિદ્યાર્થીઓ માટે 452 જેટલી સાયકલ ફાળવી, પરંતુ તંત્રએ આ સાયકલનું વિતરણ ન કરતા જ 8 વર્ષથી ધૂળ ખાઈ રહી છે. આ સમગ્ર અંગે તપાસ કરીને પછી જવાબ આપવાનું કહ્યું છે. બોરસદના ધારાસભ્ય રમણસિંહ સોલંકીએ જવાબ આપવાનું ટાળ્યું છે. હવે નેતાજી જવાબ આપણ ટાળશે તો પછી જિલ્લા ભાજપ પ્રમુખ પણ કંઈ પણ કહેવાનો ઇનકાર કરી રહ્યા છે. મતલબ સાફ છે, કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ જિમ્મેદાર વ્યક્તિ બોલવાનું ટાળી રહ્યા છે. સમગ્ર તપાસ કરીને પછી જવાબ આપીશું એ પ્રકારની વાત કહેવામાં આવી રહી છે. તો આપ જોઈ રહ્યા છો કે લાખો રૂપિયાનો ખર્ચ પણ કોઈ પણ જાતની એક જિમ્મેદારી લેવા કોઈ નેતા તૈયાર નથી, તેના અધિકારીઓ જવાબદાર નથી. વિનુભાઈ સોલંકી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ છે, એ જોડાઈ ગયા છે. વિનુભાઈ, આપ બોરસદનો વિસ્તાર કે જ્યાં આ રીતની ઘટના સામે આવી છે કે 2015 સાયકલો ફાળવાય છે અને 200 પણ વધુ સાયકલો છે, લાખો રૂપિયાના ખર્ચે આ સાયકલો આવી છે પણ ભંગાર થઈ ગઈ છે, વિદ્યાર્થીઓને નથી મળી. એમાં સરકાર અને તેના કર્મચારી ગણનો ખૂબ ખૂબ વહીવટ ખરાબ જ છે. હું પણ શિક્ષણ સમિતિમાં ચેરમેન તરીકે
2015 થી 2017 સુધી હતો. એ દરમિયાન પણ મેં ખૂબ જ વાર સરકારને પણ કહ્યું કે આ રીતનું આપણે સાયકલોનો એનો નિકાલ કરો અને જે બાળકોને જરૂરિયાત છે એમને તમે આપો, પણ હજુ સુધી એમના કાને કંઈ આ વાત સંભળાતી નથી. કેમ નથી આપતા સાયકલો, કેમ નથી આપતા, શું કારણ છે વિનુભાઈ? સાયકલો કેમ નથી આપતા, કોઈ કારણ તો હશે ને કે ભાઈ આટલી બધી સાયકલો પડી છે ભંગારમાં, તો આપવામાં આપવામાં શું થાય છે, શું તકલીફ થાય છે? જે કોન્ટ્રાક્ટરે કામ આપ્યું છે તે કોન્ટ્રાક્ટરે સાયકલો પહોંચાડી, પણ એમાં કેટલી ખરાબ હાલતની હતી એટલે ત્યાં ત્યાં પડી રહી, અને પછી ટાઈમ થોડો વધારે થયો એટલે ખરાબ થઈ ગઈ એટલે આપી શકતા નથી. તો આના માટે જિમ્મેદારી કોની બને છે, તમે કોને માનો જિમ્મેદાર, કોણ હોય એમાં? સરકાર એટલે કોણ? સરકાર ગાંધીનગર થી થોડા જોતા હોય, ત્યાં પણ હોય ને બધા સરકાર વાળા. શાળા પ્રશાસન જવાબદાર છે, કોન્ટ્રાક્ટર જવાબદાર છે કે જે સાયકલો આપે છે એ જવાબદાર છે. વધુ તો કોન્ટ્રાક્ટર ને જવાબદાર ગણી, કારણ કે આને જે ભાવે આપી છે અને સારી ક્વોલિટી ની આપી છે એની બદલે. ચલો આભાર વિનુભાઈ, સારી ક્વોલિટી ની સાયકલો નથી એટલે આપવામાં નથી આવી. વિનુભાઈ આ વાત કહી રહ્યા છે, ધારાસભ્ય ફોન નથી ઉપાડી રહ્યા, કહી રહ્યા છે, જવાબ આપવાના ગલ્લા તલ્લા કરી રહ્યા છે. જિલ્લા પ્રમુખ પણ કહી રહ્યા છે કે અહીંયા પણ કોઈ ખાસ તપાસ કરીશું, એ જૂનું જ જે ગોખેલા શબ્દો છે, બે ચાર તપાસ કરાવીશું, કોઈ જ ચમરબંધીને છોડાશે નહીં, એ જ વાત સામે આવી રહી છે. તો વિદ્યાર્થીઓની માટે આ સાયકલ ભંગાર બની ગઈ છે. જે કોંગ્રેસના પ્રમુખ છે વિનુભાઈ સોલંકીએ સ્પષ્ટ કહી રહ્યા છે કે સાયકલની ગુણવત્તા સારી નહોતી, તેમણે વારંવાર રજૂઆતો કરી છે પણ કોઈ વાત માનવા તૈયાર નથી. હવે ભાજપના જે ધારાસભ્ય છે એ તપાસ કરવાની વાત કરી રહ્યા છે, મૂળ વાત ફોન પર જવાબ આપવાનું ટાળી રહ્યા છે. ભાજપના જિલ્લા પ્રમુખ છે પણ આ વાત ખાસ ચર્ચા કરવા તૈયાર નથી, પણ મૂળ જે વાત છે કે વિદ્યાર્થીઓને સાયકલ નથી પહોંચાડી અને આ 2015ની વાત છે. આણંદ જિલ્લાના બોરસદના વઘવાલા પ્રાથમિક શાળામાં સાયકલ કૌભાંડ બહાર આવેલું છે. છેલ્લા 8 વર્ષથી અહીંયા સાયકલો વિતરણ કર્યા વિના પડી છે. ગુજરાત સરકારની સરસ્વતી સાધના યોજના હેઠળ સાયકલો વિતરણ કરવા માટે અહીંયા લાવવામાં આવી હતી, પરંતુ 452 જેટલી સાયકલો છેલ્લા 8 વર્ષથી વિતરણ કર્યા વિના પડી છે. એક તરફ કન્યાઓને સાયકલ મળતી નથી, ત્યારે બીજી તરફ અહીંયા સાયકલો જે છે એ કાટ ખવાઈ રહી છે. હું બતાવવા માંગીશ કે આ રૂમમાં છેલ્લા 8 વર્ષથી આ સાયકલો પડી રહી છે, આ સાયકલો કાટ ખવાઈ રહી છે, અત્યારે જર્જરિત અને બિલકુલ ખરાબ સ્થિતિમાં જોવા મળી રહી છે. છેલ્લા 8 વર્ષથી આ સાયકલો વિતરણ કર્યા વિનાની પડી છે. અહીંયા એક રીતે જોવામાં આવે તો આ એક સાયકલ કૌભાંડ છે, જે શાળા પ્રવેશોત્સવ 2015માં વિતરણ કરવા માટે લાવવામાં આવી હતી, પરંતુ કોઈને કોઈ કારણોસર આ સાયકલો આજ દિન સુધી વિતરણ કરવામાં આવી નથી. શિક્ષણ વિભાગ અને સમાજ કલ્યાણ વિભાગ બંને આ સાયકલો પોતાની નહીં હોવાનું અત્યાર સુધી જણાવી રહ્યા હતા, પરંતુ મહત્વની વાત એ છે કે 452 જેટલી જે સાયકલો લાવવામાં આવી છે ત્યાં સુધી વિતરણ કર્યા વિનાની છે. અહીંયા વઘવાલા પ્રાથમિક શાળાના 2 રૂમ છે, તે 2 રૂમની અંદર આ સાયકલો અહીંયા ભરવામાં આવી છે. અહીંયા આ સાયકલો કાટ ખવાઈ રહી છે, 8-8 વર્ષ સુધી આ સાયકલોનું વિતરણ નહીં થતાં શિક્ષણ વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે. ત્યારે જોવું રહ્યું કે શિક્ષણ વિભાગ આ સાયકલો ક્યારે બહાર કાઢે છે, અને જે કન્યાઓને આ સાયકલો આજ દિન સુધી મળી નથી તે કન્યાઓને આ સાયકલોનું વિતરણ ક્યારે કરે છે તે જોવું રહ્યું. બુરહાન પઠાન, જી 24 કલાક, બોરસદ. સવાલ એ થઈ રહ્યો છે કે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર પણ ફોન નથી ઉપાડી રહ્યા, સવાલ કોને પૂછવો, વિપક્ષને પૂછવો? વિપક્ષ કહી રહ્યા છે કે જિમ્મેદારી કોની બની રહી છે, એકબીજા ઉપર ખો આપવા સિવાય કોઈ વાત આગળ નથી કહી રહી. ધારાસભ્ય ખો આપી રહ્યા છે,
તપાસ કરીશું. જિલ્લા ભાજપના પ્રમુખ કહી રહ્યા છે કોઈ ખાસ જવાબ નથી આપી રહ્યા. શિક્ષણ મંત્રી જવાબ આપો, સાયકલ કેમ આ ભંગારમાં છે? આપ જોઈ રહ્યા છો કે શું પરિસ્થિતિ બની રહી છે. આજે જે પરિસ્થિતિ બની રહી છે આણંદના બોરસદમાં, તંત્રની ઘોર બેદરકારીનો આ પર્દાફાશ થયો છે. 8 વર્ષની આ વગવાડા પ્રાથમિક શાળામાં સાયકલો ધૂળ ખાઈ રહી છે. શિક્ષણ મંત્રી જવાબ આપો. કુબેર ઇન્ડોર ફોન નથી પડી રહ્યા. ધારાસભ્ય પણ ગલ્લા તલ્લા કરી રહ્યા છે. કોઈ પણ જાતનો વિદ્યાર્થીનીઓને કોઈને કંઈ પડી નથી. મૂળ વાત એ છે, કોઈને કંઈ પડી નથી. આ તો માત્ર એક ઉદાહરણ છે. ના જિલ્લા પ્રમુખ, ના ધારાસભ્ય કોઈ પણ જવાબ આપવા તૈયાર નથી. વાત એ છે કે દુનિયા મોજમાં છે, આપણે ફોજમાં છીએ, એ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ રહી છે. અને એટલા જ માટે આપ જોઈ રહ્યો કે ગમે એ થાય કોઈ જવાબ આપવાની પરિસ્થિતિ છે જ નહીં. ના ધારાસભ્ય જવાબ આપી રહ્યા છે, ના જિલ્લા પ્રમુખ આપી રહ્યા છે. ના મનહર પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે, કોંગ્રેસના. મનહરભાઈ, કોઈ પણ વ્યક્તિ, આ એક ઉદાહરણ છે કે 207 સાયકલો જે છે એ 8 વર્ષથી બાળકોને અપાઈ નથી. આ એક ઉદાહરણ સામે આવી રહ્યું છે, પણ કોઈ જવાબ આપવા તૈયાર નથી કે આની જિમ્મેદારી કોણ લેશે આમાં? મનહરભાઈ, નહીં, બિલકુલ જનકભાઈ, આ ગુજરાતની અંદર એક પેઢી એટલે કે 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતમાં શાસન કરે છે. આપણે જે આ સમાચારો આપણી સામે આવે છે, જે ઘટનાઓ સામે આવે છે, શિક્ષણ હોય કે આરોગ્યની હોય કે ખેતીવાડીની હોય, આ તમામ ઘટનાઓમાં સરકારની નિષ્ફળતા છે. અને એ દયનીય પરિસ્થિતિ દિવસે ને દિવસે આપણી સામે આવે છે. દલિત વિરોધી અને ખેડૂત વિરોધી આ સરકાર છે એના નમૂના છે. પ્રાથમિક શાળામાં ગુજરાતની અંદર 6000 પ્રાથમિક શાળાઓ જે સરકાર બંધ કરી દે, અને માનનીય પ્રધાનમંત્રી ગુજરાતમાં સરપંચોની મીટિંગની અંદર ભાષણમાં એવું કે તમે તમારા ગામની પ્રાથમિક શાળાનો જન્મદિવસ ઉજવજો. જનકભાઈ, આ દેશની અંદર એવી પરિસ્થિતિ સર્જાવા લાગી છે કે જે એક સમયે આપણા વિદ્વાનો કહેતા હતા કે એક શાળા શરૂ કરશે એ એક જેલ બંધ કરે છે. આપણા પ્રધાનમંત્રીએ ગુજરાતની 6000 શાળાઓ બંધ કરી દીધી, એ કેટલી જેલો શરૂ કરી દીધી, એનો ગણિત ને આંકડો આપણને આવનારા દિવસોની અંદર આપણી પેઢીને આપણે જવાબ નહીં આપી શકીએ. આ દુઃખ દર્દ સાથેની આ ઘટના છે. રાજકીય રીતે આ લોકો પાસે એવો કોઈ જવાબ નથી. માત્ર ને માત્ર સત્તા ન લઈ અને ધર્મની દુકાનની અંદર અધર્મની પ્રવૃત્તિ કરવાની માનસિકતા, શિક્ષણ, આરોગ્ય, ખેતીવાડી, ગામડું અને ખેતી આ લોકોની ડિક્શનરીમાંથી કાયમના માટે ડિલીટ થઈ ગયેલા છે. પણ કોઈ જવાબ આપવા તૈયાર નથી ના ધારાસભ્યના, જિલ્લા ભાજપના પ્રમુખના, શિક્ષણ મંત્રી. મનહરભાઈ, કોઈ બોલવા તૈયાર નથી આમાં. આમાં એવું કહેવાય છે કે સાયકલો જે છે એ ખૂબ જ ક્વોલિટી એની સારી નહોતી, ક્વોલિટી ખરાબ હતી, એટલા જ વેચાઈ નથી કે ભાઈ કોન્ટ્રાક્ટરને જે કમિશન મળે છે કમિશન આપી દે. કોઈ બોલશે નહીં, કોઈ કહેશે નહીં, ને આવો બધું જ રામ રાજ્ય પ્રજા સુખી એ પ્રકારની વાત છે આમાં તો. જનકભાઈ, એક યાદ તમને કરાવું, આપણે સૌને તમારા દર્શકોને યાદ કરાવું, જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર 1995માં પહેલી વખત શપથ કેશુભાઈની સરકારે લીધા ને, ત્યારે શિક્ષણ મંત્રી ડોક્ટર નલિનભાઈ પંડિત હતા. બિલકુલ. અને એમને એનું પહેલું વાક્ય શિક્ષણ મંત્રીનો હવાલો સંભાળ્યો ત્યારે એવું કીધું હતું એમને કે આ રાજ્યની અંદર શિક્ષણ શુદ્ધિનો યજ્ઞ શરૂ કરી રહ્યા છીએ અમે. આજે 25 વર્ષની અંદર આ યજ્ઞ શરૂ કર્યો કે આ ભ્રષ્ટાચારનો યજ્ઞનો ખાડો ખોદી નાખ્યો એને, અને એમાં કંડારી દેવાની પ્રવૃત્તિ આજ શરૂ થઈ રહી છે. તમે જે વાત કરો છો ને એ બહુ સાચી અને સ્પષ્ટ વાત છે. ભારતીય જનતા પાર્ટીના આગેવાનો પાસે કોઈ પણ બાબતના ઇસ્યુનો સવાલનો જવાબ નથી જનકભાઈ. એ તમારી સામે નહીં આવે, સ્ક્રીન ઉપર ત્યારે જ આવશે. બજરંગ બલીની વાત કરવાની હોય, જી રામને યાદ કરવાની હોય, ગંગા માતાને યાદ કરવાની હોય, ગાયને યાદ કરવાની હોય, માત્ર લોકોના ભાવનાત્મક સાથે ખિલવાડ કરવાનો હશે તે દિવસે તમારી સામે આવશે. બાકી શિક્ષણ, આરોગ્ય, ખેતીવાડી, છેવાડાના માણસની વાત, દુઃખ, આના માટે એની પાસે કોઈ અવકાશ નથી, શબ્દો નથી, માનસિકતા નથી, સંવેદના નથી, પ્રેમ નથી, લાગણી નથી, ભાવ નથી. સત્તા મેળવવા માટે આ તમામ પ્રકારના આલાખા પલાખા કરશે અને આ સવાલના જવાબ તમને નહીં આપે. ગુજરાતની અંદર આપણા સૌની આ દૂરદર્શાના પાયા નાખનારી ભારતીય જનતા પાર્ટીની બધું આથી આપણે પરેશાન થઈ રહ્યા છીએ. તો અમે એક જે બાળકોને સાયકલ નથી મળી એ કોની પાસે જાય આમાં? એની તો જીમે ગરીબ છે, એ તો 5 કિલોમીટર 7 કિલોમીટરથી સ્કૂલમાં આવે છે, 10 કિલોમીટર સુધી આવે છે, તો એનો સાયકલ નથી મળી. આમાં તો એ બચારા કઈ કઈને થાકે છે કે ભાઈ અમે તો ગરીબ છીએ, અમને સાયકલ આપો, પણ આપતા નથી. શિક્ષણ મંત્રીને આ સવાલનો જવાબ આપણે પૂછવો જોઈએ. કારણ કે હું તમને એક બીજી એક વાત કરું, આવી સાયકલ
બાળકો નથી વાપરતા, આજે ગામડાઓમાં એના પરિવારના સભ્યો વાપરે છે. શિક્ષણમાં સાયકલની આ ગુણવત્તા પણ એટલી બધી સારી નથી. અને સાહેબ, કલર તો કયો પસંદ કર્યો છે એને? એટલે એ ભ્રષ્ટાચારનો હાલતું ચાલતું સાયકલ એને બતાવી દીધું કલર કયો પસંદ કર્યો છે સાયકલનો. આ વાસ્તવિકતા છે. આના જવાબ અમને આવી વાતના રાજનીતિ કરવાનો મન નથી થતું અમને. પણ એક દશા દુર્દશા પરિસ્થિતિની અંદર આ ગુજરાતની ચાલી રહી છે કે એક પેઢી જનકભાઈ એક પેઢીથી સત્તામાં બેઠા છે. એની ચર્ચા આપણે અત્યારે આવી કરીએ છીએ કે આ બધું આ પરિસ્થિતિનો સામનો કરવો પડે ગુજરાતની જનતાને. એક લેવલ ઉપર, એક પેરોલ ઉપર ચાલતી સરકાર હોવી જોઈએ. એની બદલીની અંદર આપણને આ કુબેર ડિંડોર જાગે, એને જમાડ, એને વાત પૂછો સરકારની અંદર તમે લોકો આ શું કર્યું છે. બાળકોને શિક્ષણની અંદર તો તમે જે કઈ કર્યું, શિક્ષણની પ્રવેશ ઉત્સવના નામે અને ગણોત્સવના નામે અને બીજી ત્રીજી પ્રવૃત્તિ નામ અઢળક પૈસાઓ વાપરો છો. બાળકને ગામડામાં જનકભાઈ એક સમય એવો હતો 95 પહેલા, ઘરમાંથી બહાર નીકળે અને સ્કૂલનો દરવાજો મળતો હતો. 6000 ગામડાની પ્રાથમિક શાળાઓ બંધ કરી દીધી. એ ગામડાઓ અત્યારે શિક્ષણ વંચિત થઈ ગયા. શાળામાં આ સાયકલ વંચિત થઈ જાય એ તો દુઃખ તર છે જ, પણ ગામડાની સ્કૂલો બંધ થઈ ગઈ એવા ગામડાની પરિસ્થિતિ, શિક્ષણલક્ષી આવનારા એક પેઢી પછી એ ગામડાની પરિસ્થિતિ શું થશે? આજે એ પરિસ્થિતિનો આપણે સૌની ચિંતાનો વિષય બની ગયો છે અત્યારે. અને આ તો ભણેલા ગણેલા ડોક્ટર છે, આજે શિક્ષણ મંત્રી છે, એને પણ એટલી ખબર પડવી પડે કે ગામડાની પરિસ્થિતિ, ગામડામાંથી આવે છે લોકો. પણ ભારતીય જનતા પાર્ટી સરકારની અંદર એક મત, એક વ્યક્તિ બોલે અને સરકાર ચાલે, બાકી કોઈની પાસે શબ્દ બોલવાની, જીભમાંથી નીકળવાની કોઈની ક્ષમતા નથી. આ પરિસ્થિતિનું ગુજરાત પરિવારનો શરમજનક છે. મનરભાઈ, આપનો આભાર. કોઈ બોલવા તૈયાર નથી, કોઈ બોલવા તૈયાર નથી. પણ આપ જુઓ કે 400 ઉપર આ સાયકલો સડી જાય છે, ખડી જાય છે, લાખો રૂપિયાના ખર્ચે. તો આમાં જિમ્મેદાર કોણ? ડીઈઓ કહી રહ્યા છે સરકારની જિમ્મેદારી છે, સરકાર જવાબ આપવા તૈયાર નથી. તો જવાબદારી છે કોની? એ 452 વિદ્યાર્થીઓને સાયકલ નથી મળી એની જિમ્મેદારી કોની? આ એક મોટો સવાલ છે. અને સવાલની વચ્ચે તંત્રમાંથી કોઈ પણ જવાબ આપવા તૈયાર નથી. સાયકલોના સંદર્ભમાં મારી પાસે કોઈ જાણકારી નથી, આ જવાબ આપવામાં આવી રહ્યો છે. સમગ્ર વિષય તપાસ કરીને તપાસ કરાવીશું. ઋષિકેશ પટેલ, રાજ્ય સરકારના પ્રવક્તા, આ વાત કહી રહ્યા છે. દોષિતો સામે પગલાં પણ લઈશું. આ એ જ જૂની વાત, પગલાં લઈશું, તપાસ કરાવીશું, કોઈ ચમરબંધીને છોડાશે નહીં. જે ગોખેલા શબ્દો છે એ જ અહીંયા વાપરવામાં આવે છે. 3 શબ્દો ફિક્સ છે, એ શબ્દો વાપરવામાં આવે છે. સાયકોલોના સંદર્ભમાં મારી પાસે કોઈ જાણકારી નથી, રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી આ વાત કહી રહ્યા છે. તમે અત્યારે આ આણંદવાળો અને સાયકલવાળો પ્રશ્ન મારી સમક્ષ ઉપસ્થિત કર્યો છે, પરંતુ મારા ધ્યાનમાં આવો કોઈ વિષય આવ્યો નથી. પરંતુ એની પણ તપાસ કરી અને યોગ્ય કયા કારણોસર સાયકલ નથી આપી શક્યા એની તપાસ કરી અને સરકાર એમાં જે ડીલે થયું છે અને ડીલે થવાના કારણો શોધી અને જે પણ કોઈ કસૂરવાર હશે તો એના સામે ચોક્કસ પગલાં લેશે. તમે અત્યારે આ આણંદવાળો અને સાયકલવાળો પ્રશ્ન મારી સમક્ષ ઉપસ્થિત કર્યો છે, પરંતુ મારા ધ્યાનમાં આવો કોઈ વિષય આવ્યો નથી. પરંતુ એની પણ તપાસ કરી અને યોગ્ય કયા કારણોસર સાયકલ નથી આપી શક્યા એની તપાસ કરી અને સરકાર એમાં જે ડીલે થયું છે અને ડીલે થવાના કારણો શોધી અને જે પણ કોઈ કસૂરવાર હશે તો એના સામે ચોક્કસ પગલાં લેશે. વર્ષ 2014-15 સરસ્વતી સાધના યોજના હેઠળ સાયકલો ફાળવવામાં આવેલ, જે પૈકી બિન વિતરિત સાયકલો જે તાલુકા કક્ષાએ હાલમાં પડેલ છે, જેનો નિકાલ કરવા અંગેની કાર્યવાહી કરવાની સૂચના હેડ ઓફિસ તરફથી આપવામાં આવેલ છે. તો જેનો ટૂંક સમયમાં નિકાલ અંગેની પ્રક્રિયા હાથ ધરી અને નિકાલ કરવામાં આવશે. નામ તો સરસ છે, સરસ્વતી સાધના, પણ આ સાધના કોણ કરી રહ્યું છે? ભ્રષ્ટાચારની સાધના કોણ કરી રહ્યું છે? આ એક મોટો સવાલ છે. અને સવાલોની વચ્ચે તમામ લોકો જે જવાબદાર જે છે એ કંઈ પણ બોલવા તૈયાર નથી. બોલે છે તો 3 જે શબ્દો ગોખેલા છે, તપાસ કરાવ્યું છું, ચમરબંધીને છોડાશે નહીં, અમે આગળ તપાસ કરીશું. આ જ શબ્દો વારંવાર કહેવામાં આવી રહ્યા છે, હાથ ઊંચા કરી દેવાય છે, ખંખેરી દેવાય છે, ગુજરાતીમાં કહીએ તો.